મને કેવી રીતે ખબર પડે કે
મચ્છર મને ક્યાંને ક્યારે કરડ્યો છે. નાના નાના મિત્રો પણ કેટલો સરસ સંવાદ કરે છે અને આપણે આમાંથી શીખવાનું છે. મિત્રો બાજુનું ચિત્ર આપણે એકવાર જોઈ લઈએ કે ડોક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર વડે, મતલબ સૂક્ષ્મદર્શક યંત્રને આપણે માઇક્રોસ્કોપ પણ કહીએ છીએ, જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી બતાવે છે. એટલા સૂક્ષ્મ આના જીવાણુ હોય એ આમ સ્લાઇડમાં અંદર સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ મૂકીએ અને પછી આપણે જોઈએ તો એમાં એ ઘણા જ મોટા બતાવે અને લોહીની અંદરની વિગત જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. આગળ વાંચીશું. નિશા, પરંતુ તેઓ તારા લોહીની તપાસ કેવી રીતે જાણી શકે છે કે તને મેલેરિયા છે? શું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે છે? તો હા મિત્રો, હવે આપણે થોડાક એના નીચેના પ્રશ્નો જોઈશું. શોધી કાઢો, તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમણે મેલેરિયા થયો હોય? મિત્રો અત્યારે વાયરલ ઇન્ફેક્શનની સિઝન ચાલી જ રહી છે ચોમાસાની, અને અત્યારે કફ શરદી નામના રોગો થતા જ હોય છે, કારણ કે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે. તો તમારા ઘરમાં પણ ક્યારેક કોઈને, કોઈ મિત્ર વર્તુળમાં કે કોઈ આડોશ પાડોશમાં કોઈને મેલેરિયા થયો જ હશે. અને જ્યારે મેલેરિયા થાય એ આપણને ખબર કેવી રીતે પડે? તો મિત્રો, જ્યારે મેલેરિયા થાય ત્યારે ઠંડી વાયા પડે અને શરીર ધ્રુજવા લાગે અને ઠંડી ચડ્યા પછી તાવ ધીમે ધીમે વધતો જાય, ત્યારે આપણને ખબર પડે કે આ મેલેરિયા છે. અને એ પછી તાવ એક બે દિવસ ના થઈને આપણે લોહીની તપાસ કરાવીએ તો એમાં તો મેલેરિયાને લીધે જ તાવ આવ્યો છે એવું આપણને ચોક્કસ નિદાન મળી જાય છે. પણ જ્યારે મેલેરિયાનો તાવ આવે ત્યારે ઠંડી ચડી અને ધ્રુજારીથી પછી તાવ આવતો હોય છે. તમને મેલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે? જેને પણ મેલેરિયા થાય, તો મેલેરિયા થાય ત્યારે ખૂબ ઠંડી ચડીને તાવ આવશે અને તાવની સાથે ખૂબ જ ઠંડીના કારણે ખૂબ જ શરીર ધ્રુજવા, પાંચ કોદળા ઉડ્યા હોય તો પણ એ ઠંડી જતી નથી, એટલી બધી ઠંડી લાગે અને પછી એક બે ત્રણ ચાર તાવ થઈ જતો હોય છે. એ આપણે થર્મોમીટરથી માપીએ તો આપણને ખબર પડે કે આપણા શરીરમાં કેટલો તાવ છે અને પછી આપણે દવાનો એક ડોઝ લઈએ એટલે ધીમે ધીમે બે કલાકમાં આપણને તાવ ઉતરી જાય. ફરી પાછો એ દિવસે અચાનક જ ગમે ત્યારે તાવ ચડે, તો આવી રીતે જો લગાતાર એક બે દિવસ ત્રણ દિવસ તાવ આવે તો આપણે લોહીની તપાસ કરાવી જોઈએ, તો આપણને ચોક્કસ કારણ મળી શકે કે તાવ શાના કારણે આવે છે. દવા લઈએ એની અસર બે છ કલાક એટલે તાવ આવે નહીં, પાછો એની ઇફેક્ટ પૂરી થાય, પાછો શરીરમાં તાવ ચડે. જ્યારે તાવ આવે મિત્રો ત્યારે શરીરમાં ઘણી જ અશક્તિ આવી જાય છે, સખત માથું દુખે છે, સખત હાથ પગ પણ દુખતા હોય છે, પૂરું શરીરમાં શક્તિ જ નથી એવો અહેસાસ તમને થાય છે. મચ્છર કરડવાથી બીજા કયા કયા રોગો થઈ શકે છે? તો મચ્છરથી મેલેરિયા તો થાય છે, એ સિવાય ડેન્ગ્યુના મચ્છર અલગ આવે છે. મેલેરિયાના મચ્છર હોય છે મિત્રો ગંદા પાણીમાં ગંદા ઘૂમે છે. જ્યારે ડેન્ગ્યુ નામનો આપણને રોગ થાય છે એમાં જે મચ્છર છે એ ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે, સાફ સુથરા પાણીમાં. આ વિશે તમે આગળ પણ ડિટેલમાં ભણશો, અત્યારે આપણે જોવું કરી માટે આટલું જરૂરી છે. તો મિત્રો ડેન્ગ્યુ થાય છે, એ સિવાય ચિકનગુનિયા નામનો રોગ છે કે એમાં તો તમારા હાથ પગ બિલકુલ હલતા જ નથી, બધા જોઈન્ટ્સમાં તમને ભયંકર દુખાવો થાય છે, તમે ચાલી નથી શકતા, બેસી નથી શકતા, ચિકનગુનિયામાં આવતા આખું શરીર તમારું જકડાઈ જાય છે. તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ફાઇલેરિયા આ પણ મચ્છરના કારણે થતો એક રોગ છે, એમાં પણ તાવ આવે છે. આપણે આપણા ઘરને
मच्छरों थी केवी रीते बचावो जोइए तो एनु पण आपणे ध्यान होवु जोइए। तो घर में हमेशा डीडीटी नो दवानो छंटकाव करवामां आवो जोइए। आपणा घरनी आसपास खाबोचिया के खाड़ा भरेला होवा जोइए नहीं। अत्यार तो लगभग मोटी मोटी सोसायटीओमां सीमेंटना रोडो बनी गया छे पण घणी जग्याए गामडाओमां के घणी सोसायटीओमां आवुं होतुं नथी। ज्यारे खूब वरसाद 3-4 कलाक आवे तो पाणी भराई जाय, पाछुं वरसाद उतरे तो पाणी वरसाद बंध थाय तो पाणी धीमे धीमे गटरोमां वही जतुं होय छे। आजुबाजु खाड़ा खाबोचिया भरेला होवा जोईए नहीं। घर में गुगळ के कपूरनो धूप करवो जोईए। रात्रे सूईए त्यारे शरीर पर ओडोमॉस नामनी ट्यूब आवे छे, એ આખા શરીર પર લગાવીને સૂઈ જઈએ તો મચ્છર શરીર પર એના સુગંધથી બેસતા નથી। એ સિવાય મિત્રો મચ્છરદાનીનો પણ ઉપયોગ ઘણા લોકો કરતા હોય કે મચ્છરદાનીમાં આપણો પલંગો એની આજુબાજુ મચ્છરદાની બાંધી દીધી હોય ઉપરથી અને અંદર આપણે સૂઈ જવાનું તો મચ્છર અંદર આવતા નથી। આવા ઉપાયો આપણે કરવા જોઈએ। પાના નંબર 69 પર એક રિપોર્ટ આપ્યો છે મિત્રો, ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, તમે રિપોર્ટ કરાવો મિત્રો તો આ રીતનો રિપોર્ટ તમને જાણવા મળશે। જો કોઈનો કરાવેલો હોય તો તમે એનો અભ્યાસ કરી શકો છો। આ રિપોર્ટ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલો છે। એમાં વ્યક્તિનું નામ હોય, એની ઉંમર લખેલી હોય, વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ છે, મેલ કે ફિમેલ, ફિમેલ એટલે સ્ત્રી અને મેલ એટલે પુરુષ એ લખેલું હોય છે। પછી રોગની ઓળખ બરાબર કે આમને કયો રોગ છે એ અંદર લખેલું હોય છે અને પછી એને એમાં કયા જંતુની હાજરી છે એ નીચે ડિટેલમાં લખેલું હોય છે। તો આ રિપોર્ટ તમે જોઈ શકો છો। તો આ રિપોર્ટમાં લખ્યું છે નામ વિપુલ, એની ઉંમર છે, જે આગળ આપણે વિપુલ અને એનો વાત કરતા હતા આ વિપુલનો જ રિપોર્ટ છે। તો એની ઉંમર છે 11 વર્ષની, એ છે પુરુષમાં આવે એટલે મેલ લખેલું છે। રોગની ઓળખ બરાબર તો એમાં લખ્યું છે ફીવર વિથ ચિલ્સ એન્ડ રિઝોર્ટ્સ બરાબર, એને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ, એ રોગની ઓળખ છે મતલબ એના લક્ષણો હતા। અને નીચે શું લખ્યું છે કે મેલેરિયલ પેરેસાઇટ ફાઉન્ડ ઇન બ્લડ સેમ્પલ, મતલબ લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ રહી છે। નીચે જે ડૉક્ટરે આ રિપોર્ટ કર્યો હોય એની નીચે સહી હોય, પેથોલોજીસ્ટની સહી હોય। બાજુમાં મિત્રો લખેલું છે આપણે જોઈશું મેલેરિયા માટેની દવા। તો પહેલાંના સમયમાં સિકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરની મેલેરિયાની દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો। સિકોના નામના વૃક્ષની સુકાયેલી છાલ એનો પાવડર બનાવવાનો, અને પહેલાંના લોકો આ છાલનો પાવડર બનાવતા હતા અને પછી તેને એ પાણીમાં નાખીને ઉકાળે અને ઉકળ્યા પછી તેને ગાળીને દર્દીને આપતા, અને હવે આપણે અત્યારે તે પાવડરમાંથી ગોળીઓ બનાવવામાં આવે છે। એના પછીનો મુદ્દો છે મિત્રો પાંડુરોગ। પાંડુરોગ એટલે શું? પાંડુરોગને આપણે ઇંગ્લિશમાં કહીશું એનિમિયા બરાબર। પાંડુરોગ શું છે મિત્રો? તો હવે આગળ થોડોક આપણે પાછો આરતી, વિપુલ, નિશા અને હરપ્રીતનો સંવાદ વાંચીશું। આરતી કહે છે તને ખબર છે મારા લોહીની તપાસ, લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું। આરતી કીધું કે એકવાર મારી પણ લોહીની તપાસ થઈ હતી પણ એમાં આંગળીમાંથી એક પેટી પર લોહી લીધું ન હતું, ઇન્જેક્શન નાખીને જે ઇન્જેક્શનની સિરીઝ હોય એ ભરીને આખું લોહી લીધું હતું અને આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ કહેવામાં આવ્યું હતું, એમ બતાવ્યું બધું રિપોર્ટમાં।
વિપુલ કહે કે શું છે વિપુલે પ્રશ્ન કર્યો આરતીને આરતી કહે ડોક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન હિમોગ્લોબિનને આપણે ઇંગ્લિશમાં એચબી પણ કહીએ છીએ બરાબર હિમોગ્લોબિન એચબી એટલે લોહ તત્વ આપણા શરીરમાં કેટલું છે એ આ રૂપ પરથી આપણને જાણવા મળે છે હિમોગ્લોબિન કે લોહ તત્વનું પ્રમાણ ઓછું છે કે વધારે એ આ રિપોર્ટ પરથી ખબર પડે છે તો ડોક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ મતલબ લોહ તત્વ મતલબ લોહી આપણા શરીરમાં જે લોહી છે એનું પ્રમાણ કેટલું છે એ આ એચબીનો રિપોર્ટ કરાવીએ એટલે આપણને ખબર પડે અને આપણા શરીરમાં અમુક પ્રમાણમાં તો હિમોગ્લોબિન હોવું જ જોઈએ જ્યારે એ પ્રમાણ ઓછું થાય ત્યારે આપણને અમુક લક્ષણો પરથી ખબર પડે છે કે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હશે તો આપણે રિપોર્ટ કરાવી અને એની આગળ ટ્રીટમેન્ટ કે દવા કરાવી જોઈએ કાં તો ડૉક્ટરની સલાહ મુજબ એ પ્રકારના ખોરાક ખાવા જોઈએ ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં લોહ તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે નિશા આપણામાં લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય એણે પાછો પ્રશ્ન કર્યો વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું કે શું એકબીજા સામે હસીને વાતો કરતા હોય છે કે લોહ તત્વ એટલે લોખંડ એટલે મતલબ લોખંડ ખાધું આરતી કહે અરે ગાંડા આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે મને તે શું હોય છે તે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને ડૉક્ટરે કહ્યું તે બધું લીધું પછી મારું લોહ તત્વ વધી ગયું એને એનિમિયા હતો પાંડુ રોગ હતો અને પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે ડૉક્ટરે જે જે ખાવાનું કીધું એને ખાધું તો પછી એનું લોહીનું પ્રમાણ મતલબ હિમોગ્લોબિનનું પ્રમાણ વધી ગયું આપણે આવીશું મિત્રો પાના નંબર 70 પર પાંડુરોગ પાછળ આપણે વાંચીશું કે પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો મિત્રો તો આપણે તો 2 વર્ષથી તો તમે શાળામાં આવતા નથી પણ તમે લોકો 2 વર્ષ પહેલાં મતલબ ગયા વર્ષે નહીં આટલા વર્ષે તમે લોકો શાળામાં આવતા હતા ગઈ વર્ષે 5 મહિનાથી આપણે જ્યાંથી કોરોના આવ્યો ત્યારથી આપણે તમે 2020માં 5 મહિના પછી અહીંયા શાળામાં આવ્યા જ નથી પણ એની પહેલાં તો તમે શાળામાં આવતા હતા અને આપણી શાળામાં પણ આ જાહેર આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા આગળ ડૉક્ટરો આવતા હતા અને દરેક વિદ્યાર્થીની તપાસ કરવામાં આવતી હતી અને તમને અહીંયાથી અમુક દવાઓ તાત્કાલિક પણ ખાવામાં આવતી હતી અને કોઈને કંઈ રોગ કે એવું ડૉક્ટરને લાગે તો આવી લોહ તત્વ ઓછું હોય કે એનિમિયા જેવા લક્ષણ લાગ્યા હોય ચામડી અને આંખો જોતા હતા તમારી જીભ જોતા હતા એના પરથી ડૉક્ટરને એવું લાગ્યું હોય તો તમને કોઈ પણ ગોળીઓ આપી હશે આપણે વાંચીશું મિત્રો 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા 1000 બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો એક સાથે 1000 બાળકોમાં મતલબ બધામાં લોહ તત્વની મતલબ લોહીની કમી હતી તેમને તેનાથી તેમના શરીર અને માનસિક આરોગ્ય ઉપર અસર પડતી હતી પાંડુરોગને લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમનામાં ઊર્જા સ્તરમાં પણ ઘટાડો થાય છે મતલબ કામ કરવાની શક્તિ રહેતી નથી અને આના લીધે તેમની ભણવાની ક્ષમતા પણ પર તેની અસર પડતી હોય છે હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે અત્યારે પણ આ તપાસ દર વર્ષે શાળાઓમાં થાય છે ત્યારથી 2007 પછી અને આગળ મિત્રો હવે નીચે 2 રિપોર્ટ આપેલા છે દાંતરી રોગ નિદાન રિપોર્ટ આપણા રિપોર્ટ છે મિત્રો તો આરતીના આરતીએ કીધું કે મારા પણ આ રીતે રિપોર્ટ કર્યા હતા અને મારામાં લોહીની કમી હતી
બંને રિપોર્ટ આપણે જોઈ શકીએ છીએ. પહેલો રિપોર્ટ જોઈશું 13/1/2019 નો છે. નામ છે આરતી, ઉંમર છે 12 વર્ષ, સ્ત્રી એટલે ફિમેલ લખેલું છે, રોગની ઓળખ છે એનિમિયા મતલબ પાંડુ રોગ. સામાન્ય સ્થિતિ, આરતીનું હિમોગ્લોબિન 8 જીએમ ડીએલ બતાવે છે, જે કૌંસમાં આપેલું છે કે 12 થી 16 હોવું જોઈએ. સ્ત્રીઓમાં 12 થી 16 સુધી હોવું જોઈએ અને આરતીનું કેટલું બતાવ્યું છે 8 જીએમ ડીએલ હોવું જોઈએ. આ કોનામાં સ્ત્રીઓ બરાબર, પણ એનું તો ફક્ત 8 જ બતાવે છે, ખૂબ જ ઓછું છે. બાજુનો રિપોર્ટ જુઓ, 13 થી લઈને 30/6 કરાયો છે આ રિપોર્ટ. પહેલો રિપોર્ટ પહેલા મહિનાનો છે, બીજો રિપોર્ટ 6 મહિનાનો છે, એનો જ રિપોર્ટ છે 6 મહિના પછીનો. નામ આરતી, ઉંમર 12 વર્ષ, ફિમેલ એટલે સ્ત્રી અને એનિમિયા પાંડુ રોગનો. હવે એનું કેટલું થઈ ગયું છે, તો એનું થઈ ગયું 8 માંથી કેટલું થયું, એનું પહેલા હતું 8, એમાંથી થયું 12.5. કેટલો બધો વધારો થયો એનો, તો 8 માંથી 12.5 થાય એટલે 4.5 લો તત્વમાં એનો વધારો થયો. આટલું જ હિમોગ્લોબિન એનું વધ્યું, એચબી વધ્યું. કેમ વધ્યું? એણે ડૉક્ટરની સલાહ માની અને ડૉક્ટરે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એણે ખોરાક લીધો, એટલા માટે એનું હિમોગ્લોબિન વધ્યું. અને જે એણે દવાઓ ડૉક્ટરે આપી હોય જે પ્રમાણે ખોરાક લેવાનો કીધું એ પ્રમાણે એણે લીધું તો એનું હિમોગ્લોબિન આટલું વધી ગયું. નીચે લખ્યું છે મિત્રો, આરતીના લોહીના તપાસનો રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. તમે તમને કીધું 12/16 જીએમ ડીએલ આપણે સ્ત્રીઓમાં જોઈએ. આરતીનું હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું વધ્યું હતું મિત્રો? 4.5 જેટલું બધું 8 હતું અને 12.5 થયું એટલે 4.5 જેટલું એનું પ્રમાણ વધ્યું છે. તો આપણે પણ જો કોઈ વાર આવી રીતે ઘરમાં પણ આવું કોઈને કંઈ જરૂર લાગે એમ થાય, અશક્તિ ફીલ થાય છે, કમજોરી ફીલ થાય છે, કામ કરવાનું મન થતું નથી, તો આ રિપોર્ટ કરાવીએ તો આપણને ખબર પડે કે આપણા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે. હિમોગ્લોબિનનો રિપોર્ટ આપણે કરાવવો પડે. આગળ મિત્રો, ઘણી વાર માખીથી પણ ઘણા રોગો ફેલાતા હોય છે અને એ પણ આપણે ભણીશું. હવે મિત્રો, આપણે પાના નંબર 71 પર આવ્યા છીએ, પણ હવે પાના નંબર 71